થઈ છે, સસલાભાઈ છે એની થકી કેવી યુક્તિ વિચારી છે, અને જે સિંહભાઈ અને શિયાળભાઈની જે યુક્તિ હતી એને નાકામ કરે છે. એ લોકો એવું વિચાર્યું હતું કે આપણે સસલાને આપણે ફસાવી દઈએ અને પછી એનો સ્વીકાર કરશું, પણ સસલાભાઈ છે એ વિચારી અને છે તે કે સિંહ અને શિયાળને સફળ થતા નથી. ઓકે, ત્યારબાદ છે તો કે આપણી બુકમાં છે સરસ મજાનું એક પ્રવૃત્તિ આપેલી છે કે એમાં છે તો કે આપણા ઘરના જે વડીલ હોય એમનો છે તો કે અંગૂઠાની નિશાની કે આંગળીની નિશાની થી આપણે અંગૂઠાની નિશાની તો કે આંગળીનો આપણે ઉપયોગ કરી અને સરસ મજાના અહીં છે તો કે ચિત્ર બનાવવાના છે. અને તમે પણ જોજો કે તમને આમાંથી કયું ચિત્ર વધુ ગમ્યું. ત્યારબાદ છે તો કે અમુક આપણને શબ્દ આપેલા છે જેમાં આપણે જોતા હોઈએ છીએ અડધા અક્ષરો ડબ્બો જપો કે આવા શબ્દો બોલતા આપણે શીખીશું અને લખતા પણ શીખીશું. હવે સામેના પેજ ઉપર આપણને એક સરસ મજાનું ગીત આપેલું છે, બાળગીત આપેલું છે, એ આપણે જોઈએ. પેલા ચકલી બાએ માળા બાંધ્યા ઢંગ વગરના, ચકલી બેને છે એ માળો બાંધ્યો છે પણ કેવો હતો કે ઢંગ વગરનો. ઢંગ વગરનો એટલે કે કોઈ પણ જાતનું આમ કહે ને વ્યવસ્થિત ન હોય એવું, એ જે વ્યવસ્થિત ન હોય એને ઢંગ વગરનો કહેવાય. કે ચકલી બેનનો માળો છે એ ઢંગ વગરનો. પેલા દરજીરાઈને સુગ્રીબાઈના કેવા મજા, દરજીરો અને સુગ્રીબાઈ હોય એ બંનેનો માળો છે તો એકદમ મસ્ત ન હોય, કેમ કે દરજીરો છે એ પાંદડા સીવી સીવી અને માળો બનાવે અને સુગ્રી છે કે એક એક તાંકડાઓને ગૂંથી ગૂંથીને માળો બનાવે છે. પેલા ચકલીબાઈએ માળા બાંધ્યા ઢંગ વગરના, જાડે ખિસકોલીએ માળા બાંધ્યા રૂરેસાના. હવે ખિસકોલી છે એને ઝાડ ઉપર રૂ અને રેસાઓ ભેગા કરી અને એને રહેવા માટે છે તો કે માળો બાંધે છે. કાગળ કબૂતર ને ભૂવળ વળી કાગડા કોળીના, હવે કાગડો છે, કબૂતર છે, ભૂવળ છે, આ બધા છે એ પણ પોતાના માળા છે ઝાડ ઉપર અથવા તો કે ઝાડની બંગોળો એમાં છે ડાળી ઉપર છે તો બાંધે છે. પેલા ઉંદરભાઈએ દર ખોદ્યા કેવા મજાના, ઉંદરભાઈએ છે એ દર ખોદ્યું, એ છે તો જમીનની પોલાણ હોય એમાં છે તો કે દર ખોદી અને ઉંદર રહે એટલે ઉંદર ક્યાં રહે છે તો કે દરમાં રહે છે. સાપ પેસી જઈને રાફડા કર્યા હક વગરના, હવે સાપ ભાઈ છે એ શું કરે છે કે રાફડા જેવું બનાવે છે. સાપે એવું જ કરે કે જમીન હોય ને એમાં ઊંડું ખોદી નાખે અને રાફડા જેવું હોય એટલે કે આ માટીમાં થોડીક એવી નાનકડી એવી ટેકરી થઈ હોય એવું થઈ જાય અને અંદર છે બકોલ જેવું કરી જેને રાફડો કહેવામાં આવે છે એટલે સાપ છે એ રાફડામાં રહે છે. કીડી મકોડીએ દર કર્યા નગર મજાના, હવે કીડી મકોડીના દર હોય ને એ આપણને લાગે સાવ નાના નાના પણ અંદર છે એટલે કેટલી બધી કીડીઓ રહેતી હોય અને આપણે છે આમ જોઈએ તો કે એવું કહેવામાં આવે છે કે કીડી અને મકોડી છે તો એ લોકો કેવા દર બનાવે કે આપણે કેમ વ્યવસ્થિત આખું ઘર હોય એવી રીતના મહેલ જેવા છે તો કે એ પોતાના નાના નાના દર અંદર બનાવે છે. અને પેલા વાંદરાભાઈ તો રખડિયા કરે ઘર વગરના, અને વાંદરાભાઈ છે એ એને કોઈ જ ઘર હોતું નથી, એ તો એ જંગલમાં વન વગડામાં એક ડાળ ઉપરથી બીજા ડાળ ઉપર એવી જ રીતના ફર્યા કરે પણ એની પાસે કોઈ જ ઘર હોતું નથી અને એ ઘર વગરના રખડિયા કરે છે. તો અહીંયા આપણને જે બાળગીત આપ્યું હતું એના દ્વારા આપણને એટલી સમજ આપવામાં આવે છે કે પક્ષીઓ છે તે માળામાં રહે છે, ત્યારબાદ કીડી મકોડા અને ઉંદર છે દરમાં રહે છે, સાપ છે તે રાફડામાં રહે છે અને વાંદરાભાઈને કોઈ જ ઘર હોતું નથી અને સૌથી સરસ મજાનો માળો છે તે કે દરજીનો અને સુગ્રીનો હોય છે અને ચકલીબેનના માળામાં કોઈ ઢંગ હોતા નથી એટલે કે વ્યવસ્થિત હોતો નથી, ગમે તે તણકલા હોય રૂ હોય કોઈ રેસા મળ્યા હોય એને ગોઠવી અને માળો બનાવીને રહે છે. અને સાપ ખાય છે તો કે રાફડામાં છે તો કે દર બનાવે રાફડો છે તે બનાવીને એમાં રહે છે. તો આપણા આ પાઠમાં આપણે બાળગીત જોયું છે અને ત્યારબાદ છે તો કે સરસ મજાનું જે અહીંયા ચિત્ર આપણે